જૂનાગઢના ભેસાણમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ખેતી લક્ષી માહિતીની ખેડૂતોની મીટિંગ યોજાઈ। આત્મા પ્રોજેક્ટ જૂનાગઢથી ખેડૂતોની મીટિંગ લેવાઈમાં આવી છે વેસાણ તાલુકામાં। આપણી સાથે દઢાણીયા સાહેબ છે। સાહેબ, શું મીટિંગ ખેડૂતોની લઈ તો ખેતીમાં શું ફાયદો થઈ શકે? એમાં એવું છે કે આપણે ખેડૂતોને મીટિંગ લઈએ તો ખેડૂતોને કઈ રીતે આપણે જમીન તૈયારી કરવી, ક્યાં બિયારણ લેવા, કઈ રીતના દવા છાંટવી, વધારે કેટલું ખાતર નાખવું જેથી કરી વધારે ખાતર પડે નહીં અને જમીનને નુકસાન ન થાય, એવી બધી માહિતી આપવામાં આવે છે। સાહેબ, વૈજ્ઞાનિકો લઈને તમે આવો, મુખ્ય આત્માનું કામ મુખ્ય શું છે? આત્માનું મુખ્ય કામ એ છે કે વિસ્તરણ કરવું, કે ભાઈ જે કાંઈ વસ્તુ નવી સંશોધન થઈ હોય, ટૂંકમાં સરકાર દ્વારા, ખેતીમાં લગતી સરકાર દ્વારા કે ટૂંકમાં યુનિવર્સિટી દ્વારા, બરોબર, ખેડૂતોને પાસે પહોંચે એના માટે, હા, ખેડૂતો સુધી પહોંચે એ અમારી મુખ્ય કામગીરી। અચ્છા સાહેબ, કેટલા 42 ગામ બેસણ તાલુકાનો હોય, કેટલા ખેડૂતોને આપે બોલાવેલા છે? અત્યારે એમાં હું છે કમિટીમાં હોય છે કે 20 ખેડૂતો કમિટીમાં હોય, તે કમિટીની જ મીટિંગ હોય છે અને જે તે ગામડા લેવલની જે બધી ફાર્મરની મીટિંગ હોય તો એ તો જે તે ગામમાં જઈ અને 100 ફાર્મર છે કે જે પ્રમાણેનો અમારા ઘટક પ્રમાણેની જે કામગીરી હોય એ પ્રમાણે અમે ખેડૂતો બોલાવીએ છીએ। તો તમે જોઈ શકો છો આત્મા પ્રોજેક્ટ છે, કેન્દ્ર સરકારનું છે। દઢાણીયા સાહેબ આપણી સાથે હતા। વેસાણ તાલુકાના ખેડૂતોને અહીંયા બોલાવવામાં આવેલા છે। વધારેમાં વધારે ખેતીમાં ઉત્પાદન કેમ થાય, ખેતી કેવી રીતે કરી શકાય, ખાતર કેવી રીતે છાંટી શકાય, દાણા કેવી રીતે વાવી શકાય, એની ખેડ કેવી રીતે કરી શકાય, ખેડૂતોને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થાય, એના માટેની મીટિંગ કેન્દ્ર સરકારની આત્મા જે પ્રોજેક્ટ છે એના દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી છે। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મા પ્રોજેક્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી કેન્દ્ર સરકારનો ચાલતો ખેડૂતલક્ષી ખેડૂત માટે કામ કરતો પ્રોજેક્ટ છે, ત્યારે ભેસાણમાં નવું સંશોધન કૃષિ યુનિવર્સિટીમાં થયેલ હોય તો તેનું વિસ્તરણનું કામ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કેન્દ્ર સરકારનો આત્મા પ્રોજેક્ટ કરે છે। ખાતર પિયત, પાકની લણણી કેવી રીતે કરવી, તેમજ તૈયાર થયેલ જણસીનો સંગ્રહ કેવી રીતે કરવો, એવી વિવિધ માહિતી આપવામાં આવે છે। આ આત્મા પ્રોજેક્ટ કાર્યક્રમમાં 42 ગામના ખેડૂતો તથા ખેડૂત સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા, સાથે સાથે વૈજ્ઞાનિકો અને ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન સાથે જમીન પ્રમાણે કયા પાકનું કેવી રીતે વાવેતર કરવું, કઈ જાતનું બિયારણ અને કેવી રીતના વાવણી કરવી, આ તમામ બાબતની માહિતી અપાઈ હતી। નિર્ભર પ્રોજેક્ટ ખેડૂતોની મીટિંગ લેવામાં આવેલી છે। મકવાનાબેન હોદેદાર છે। કેન્દ્ર સરકારની આ પ્રોજેક્ટ છે, આપણે પૂછીશું ખેડૂતોને શું ફાયદો થઈ શકે। બેન, અહીંયા 42 ગામના ખેડૂતો બોલાવેલા છે, શું માહિતી શું આપીએ તો શું ફાયદો થાય ખેડૂતોને? અત્યારે અમારી BFSC અને ફાર્મર ફ્રેન્ડની મીટિંગ છે। 40 ગામના અમારા 20 ફાર્મર ફ્રેન્ડ છે, 2 ગામ દીઠ 1 ફાર્મર ફ્રેન્ડ હોય છે। એ લોકોને આજે જે બોલાવેલા એ અમે જે તાલુકા લેવલે બધી અલગ અલગ ગામમાં જે એક દિવસે તાલીમ છે, ફાર્મ સ્કૂલ છે, કિસાન ગોષ્ઠી છે, એનું આયોજન માટે આજે બોલાવેલા છે બધાને। નહીં બેન, આપણે એને દાણા વાવવા, ખેડ કરવી, તો ખેડૂતોને તમે શું સમજાવો છો, શું આત્મનિર્ભર એટલે કે વધારે ફાયદો શું થાય ખેડૂતોને? એટલે કૃષિ યુનિવર્સિટીમાંથી આવતા જે અમારા જે યુનિવર્સિટીમાંથી સાયન્ટિસ્ટ હોય, એક દિવસીય તાલીમ હોય તો ખેડૂતને મતલબ જમીનમાં વાવણી કરતી વખતેથી લઈને બધી અલગ અલગ ખાતર કઈ રીતે આપવું, પિયત વ્યવસ્થાપન છે, રોગ જીવાત સંકલિત નિયંત્રણ છે, એ બધું કઈ રીતે કરવું, એની પૂરતી માર્ગદર્શન અને માહિતી આપતા હોય છે। તો તમે જોઈ શકો છો 42 ગામના ખેડૂતોને બોલાવેલા છે। વેસાણ તાલુકો 42 ગામનો હોય, મોટાભાગના ખેડૂતો આવેલા છે, વધારે ઉત્પાદન આ કૃષિ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો પણ અહીંયા બોલાવવામાં આવે છે, ખેડૂતોને એના સૂચનો આપવામાં આવે છે, કોઈ બિયારણ ખાતર થી લઈ અને આવક કેવી રીતે વધે એના માટેનો ખાસ કેન્દ્ર સરકાર આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવેલા છે। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ। મારું નામ ગાંડુભાઈ લાવાભાઈ મુહા, ગામ સુખુ, ભેસાણ તાલુકો, અને હું આજે આત્મા પ્રોજેક્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આમાં હું ઘણા વર્ષો તાલીમ લઉં છું અને તાલીમથી મારો ખેતી ખૂબ આગળ આવી છે।
નહીં એટલે ખેતીમાં શું તમે વાવો તો શું ફાયદો થાય? ખેતીમાં માનો કે ખેડથી માંડી અને ઠેઠ કાપણી સુધીનું બધું નોલેજ, કે દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ ખેતીમાં કઈ રીતે ખેડ કરવી, જમીન ચકાસણી કઈ રીતે કરવી, ત્યાર પછી અમે ક્યાં ક્યાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધું વિધે વિધે વાવવું કઈ રીતે, એ પછી બિયારણની પસંદગી, છોડ બિયારણ ઉગી ગયા પછી એમાં આવતા રોગો, જીવાતની ઓળખાણ, એ પછી એમાં કઈ દવા સાચવી, દવાનું પણ નોલેજ એવડું કે આમાં કઈ કંપનીની સાચવી કઈ ન સાચવી, જરૂરિયાત મુજબ આમાં રાસાયણિક વાપરવું, એવું બધું નોલેજ ભરપૂર હોય છે. ત્યાર પછી કાપણ થયા પછી ક્યાં યાર્ડમાં કઈ રીતે બધું વેચવું, એ વિશે આમાં ઘણું ઘણું આત્મ પ્રોજેક્ટમાં આવ્યા પછી અમારો જીવન વિકાસ અને ખેતીનો વિકાસ ખૂબ થયો છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેંસાણ.